અહીંયા આપણે જોવાનું છે સિમિલર એટલે કે સમાનાર્થી અથવા તો સમાન શબ્દો શબ્દનો અર્થ આપો ઇન્વેન્ટ ઇન્વેન્ટ એટલે શોધ કરવી ક્રિએટ શોધ કરવી સ્કોર્ચિંગ એટલે દઝાડવું બર્નિંગ એટલે બાળવું બર્નિંગ અને સ્કોર્ચિંગ બંને સેમ મીનિંગ સ્કોર્ચ એટલે દઝાડવું સ્કોર્ચિંગ દઝાડે બર્નિંગ એટલે બાળવું હોટ એટલે ગરમ જો ગીવ ઓપોઝિટ વર્ડ ઓપોઝિટ એટલે વિરુદ્ધાર્થી શબ્દો અહીંયા જો હોટ એટલે ગરમ હોટ એટલે ગરમ કોલ્ડ એટલે ઠંડુ હોટ એટલે ગરમ કોલ્ડ એટલે ઠંડુ બેન એટલે અભિશાપ બેન એટલે શાપ બ્લેસિંગ એટલે આશીર્વાદ બ્લેસિંગ એટલે આશીર્વાદના રૂપમાં આપણે જોઈએ સો એક્સપેરિમેન્ટ એટલે વી પરફોર્મ અ સાયન્સ એક્સપેરિમેન્ટ ઇન લેબોરેટરી અમે લેબોરેટરીની અંદર એક વૈજ્ઞાનિક પ્રયોગ કરી રહ્યા છે રેસ્ટલેસ એટલે તો કે બેચેની વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધ સમર સીઝન વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધ એક્ઝામ ટાઈમ આપણે એક્ઝામના સમયમાં રેસ્ટલેસ ફીલ કરીએ છીએ આ થઈ સોલાર એનર્જીના શરૂઆતમાં હવે આપણે બે મેચિંગ કરવાનું છે મેચિંગ કરવાનું છે એટલે અહીંયા જો આપણે જ્યારે મેચ કરશું ને ત્યારે આપણે ખાસ ધ્યાન આપશું કે ભાઈ કઈ બાબત છે એ આપણે એને લઈ શકાય અહીંયા જો જો સોલાર એનર્જી સોલાર એટલે સૂર્યની એનર્જી એટલે ઉર્જા તો શું આવશે તો કે સોલાર એનર્જી એટલે પાવર પ્રોડ્યુસ બાય ધ સન સૂર્યમાંથી ઉત્પન્ન થતી શક્તિ જેને આપણે સોલાર એનર્જી કહીએ છીએ તો પહેલા સાથે બીજું મેચ થશે સોલાર સિસ્ટમ એટલે સૂર્યમાળા સૂર્યના જે વિવિધ ગ્રહો છે એની વાત કરવામાં આવી તો એમાં શું આવશે ધ સેટ ઓફ પ્લાનેટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન એટલે કે જે પ્લાનેટ્સ એટલે ગ્રહોનો જે ગણ છે સભ્યો છે જે સૂર્યની આસપાસ ફરે એને આપણે શું કહીએ સોલાર સિસ્ટમ તો બીજા સાથે પેલું આવશે રેસ્ટલેસ એટલે બેચેની અનુભવીએ બરોબર રેસ્ટલેસ એટલે આપણે બેચેની અનુભવીએ તો કે આપણે જ્યારે અનઇઝી જ્યારે આપણે આમ સરળતા ન લાગે બેચેની અનુભવીએ તો અનઇઝી સનસ્ટ્રોક સનસ્ટ્રોક કોને કહેવાય તો કે સનસ્ટ્રોક એટલે શું તો કે લૂ લૂ લાગવી તો કે ઇલનેસ કોઝ બાય ટુ મચ એક્સપોઝર ટુ ધ સન સૂર્યના વધારે પડતી ગરમીથી આપણે જે બીમાર પડીએ ને એને સનસ્ટ્રોક કહેવામાં આવે છે લૂ લાગી જવી આમાં ઘણા વૃદ્ધ માણસો સનસ્ટ્રોકને કારણે મોત પણ ઘણા વૃદ્ધ અથવા બાળકોનું થઈ શકે સ્કોર્ચિંગ સ્કોર્ચિંગ એટલે દઝાડી દેવું અને બર્નિંગ હમણાં જ શીખ્યા એટલે બાળી દેવું કન્વર્ટેડ ફેરવી નાખવું કન્વર્ટેડ એટલે ચેન્જ કન્વર્ટેડ એટલે ચેન્જ બહુ ઇઝી છે આપણે તરત સમજાય એવું છે જો અહીંયા આપેલું છે અ સેટ ઓફ પ્લાન્ટ મૂવિંગ અરાઉન્ડ ધ અહીંયા આપણે એના જવાબ આપેલા સોલાર એનર્જી પાવર પ્રોડ્યુસ ફ્રોમ ધ સન સોલાર સિસ્ટમ અ સેટ ઓફ પ્લાનેટ મૂવિંગ અરાઉન્ડ ધ સન રેસ્ટલેસ અનઇઝીલી સનસ્ટ્રોક ઇલનેસ કોઝ બાય ધ મચ એક્સપોઝર ધ સન સ્કોર્ચિંગ બર્નિંગ કન્વર્ટેડ ચેન્જ હવે જો સોલાર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ બ્રાઇટ પ્લાનેટ કોઈ બ્રાઇટ પ્લાનેટ છે આ વર્લ્ડમાં પ્લાનેટ બધા જ બ્રાઇટ છે ઓનલી ફોર ઓનલી ફ્રોમ ધ સનલાઇટ સૂર્યના પ્રકાશથી તો ખોટી વાત છે ભાઈ ધ સોલાર એનર્જી ઇઝ એનર્જી ફ્રોમ ધ સનરાઇઝ સૂર્યના કિરણોથી તો પહેલું આવશે ફોલ એટલે સાચું આપણે શું લખશું સોલાર એનર્જી ઇઝ એનર્જી ફ્રોમ ધ સન બીજું છે સોલાર એનર્જી કેન ઇલ્યુમિનેટેડ અવર હોમ સૂર્ય ઉર્જા આપણા ઘરને ઇલ્યુમિનેટેડ કરે કે નહીં આપણા ઘરને અજવાળે કે નહીં આપણા ઘરને પ્રકાશિત કરે સાચી વાત છે સાયન્ટિસ્ટ કન્વર્ટેડ ધ સનરાઇઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી સાયન્ટિસ્ટ કન્વર્ટેડ ધ સનરાઇઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી સાયન્ટિસ્ટે સૂર્યના કિરણોને ઇલેક્ટ્રિસિટીમાં ફેરવી નાખ્યા નહીં ભાઈ સનરાઇઝને નહીં સનરાઇઝમાંથી આવતી જે એનર્જી છે એટલે ઉર્જા છે કેવી ઉર્જા તો કે સાયન્ટિસ્ટ કન્વર્ટેડ ધ હીટ ઓફ ધ સનરાઇઝ હીટ એટલે ગરમી ઓફ ધ સનરાઇઝ એટલે સૂર્યના કિરણોની ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી આ ખાસ ધ્યાન રાખે ફૂડ કેન બી કુક્ડ વિથ એનર્જી ઓફ ધ સન આપણે ભાઈ ફૂડ એટલે ખોરાક છે કેન બી કુક્ડ એટલે રસોઈ બનાવી શકીએ કે નહીં ખોરાક આપણે રસોઈ કરી શકીએ કે નહીં વિથ એનર્જી ઓફ સન સૂર્ય ઉર્જાથી આપણે રસોઈ બનાવી શકીએ કે નહીં હા બનાવી શકીએ તો સન ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ એનર્જી સૂર્ય એક જ ઓનલી સોર્સ ઓફ એનર્જી છે ભાઈ નહીં કોલ છે પેટ્રોલ છે ડીઝલ છે અને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એનર્જી સોર્સ છે બરોબર ગેસ છે આ બધી ઘણા બધા સોર્સિસ છે પછી વિન્ડ એનર્જી છે
वाटर एनर्जी छे, आ बधी एनर्जी छे, तो सोर्स ऑफ एनर्जी नॉट ओनली द सन इज द ओनली सोर्स ऑफ एनर्जी, द डिफरेंट टाइप्स वेरियस टाइप्स ऑफ एनर्जी सोर्स आर अवेलेबल इन अवर अर्थ, ऑन अवर अर्थ देयर आर मेनी सोर्स ऑफ एनर्जी लाइक कोल, पेट्रोल, वाटर एंड विंड. देयर इज अ रे ऑफ होप दैट सन विल सॉल्व आवर प्रॉब्लम. देयर इज अ रे ऑफ होप दैट सन विल सॉल्व आवर प्रॉब्लम. एक आसानो किरण से सूर्य जे आपणना प्रॉब्लम ने सॉल्व करी शके. You have learnt about energy. जो अहिया केटला वाक्य ध्यानथी वाँचो ने, समानार्थी अर्थवाळा वाक्य छे, पाठमांथी शोधवानो छे. You have learnt about energy. You have read about energy. So learnt એટલે શીખા, read એટલે વાંચ્યું. Scientists have started using sunrays in the new manner. વૈજ્ઞાનિકોએ નવી રીત મુજબ સૂર્યના કિરણો છે એનો ઉપયોગ કરવાનો શરૂ કર્યો. We have found a new way to use the hot rays of the sun. છે, people do not use the same types of energy of all kinds of work. People do not use the same types of energy, the all kind of work. લોકો છે એ એક સરખા પ્રકારની જે ઉર્જા છે એનો ઉપયોગ કામ માટે કરતા ને. We make use the different kinds of energy to purpose, different purposes. In our country, we can use solar energy of almost all every purpose. In the warm country like India, the sun can be a major source of energy. Scientists have converted the problem into a hope. જો scientists have turned the pain into a blessing. Okay, સમજાઈ ગયું.